સુરતના રાજમાર્ગ ઉપર આવેલ મેટ્રોનો કામકાજ ને લઈને વેપારીઓ પરેશાન છે સતત ઘણા સમયથી તેમનો વેપાર છે ઠપ ચાલી રહ્યો છે ત્યારે પૂરતું વળતર આપવાની માંગ છે એ કરવામાં આવી છે કુટુંબ મૂંઝવણમાં છે અને જે મારસી છે સુનાવણીમાં આ પ્રમાણેની વાત છે કરવામાં આવી રહી છે ત્યારે અહીંના જે વેપારીઓ છે તેમની સાથે વાતચીત કરીશું તમારી સમસ્યા છે શું માંગણી અમારી સમસ્યા એ છે કે મેટ્રોના કારણે મેટ્રો ના રસ્તા બંધ થવાને કારણે અમારે અમારે બિલકુલ ધંધા વેપાર બધું જ બંધ થઈ ગયું છે સિત્તેર સિત્તેર સો સો વર્ષ જૂની પેઢીઓ બધી ઠપ થઈ ગઈ છે અમારી પાસે ઘર ચલાવવા માટે પૈસા નથી અત્યારે અમે અમારું ગુજરાન કેવી રીતે ચલાવીએ બેંક ના લોન ના હપ્તા છે બહુ જ મુશ્કેલીઓ છોકરાઓની ફીસ ભરવાની પણ એટલી તકલીફ પડે છે આજે અમે પૂરું કરીએ અમારા છોકરાઓ નાના છે એ લોકો બે વર્ષથી દિવાળી નથી જોઈ લોકો આજુબાજુ સેલિબ્રેશન કરે છે અમારા છોકરાઓ ઘરમાં છે કેટલી મુશ્કેલીઓ છે ઘર ચલાવું કેટલું મુશ્કેલ અરે બહુત જ મુશ્કેલ છે અમારું ઘર ચલાવવાનું કેવી રીતે અમે ઘર ચલાવીએ અમે જ જાણે છે કેવી રીતે ચલાવવાનું એટલે બચ્ચાઓનું શોખ તો પૂરા થતા જ નથી જે થોડું ઘણું ચાલે છે વર્તલ મળતું હતું સુધી સુધી ત્યાર અમારું સારું તે બધું ચાલતું હતું ને હવે ના પાડે છે વર્તુળ આપવાનું વળતર આપવાનું તો કેવી રીતે કરવાનું તો તમે વર્તલ પૂરું આપો કાં તો પૂરું રોડ ખોલી દો કેમ કે બધા બહુ હેરાન છે બહુ તકલીફમાં છે મુશ્કેલીઓ છે બેન ઘર ચલાવવું મુશ્કેલ ઘર ચાલતું જ નથી બે મહિનાથી આજે પૈસા આપવાના બંધ કરી દીધા તો ઘર કઈ રીતે ચલાવીએ છોકરાઓની સ્કૂલ ટ્યુશનની ફી કઈ રીતે ભરીએ ત્યાં તમે લોકો કેવા આવવાના છો એ લોકો મેટ્રો વાળા આપવા આવવાના છે સ્કૂલ ટ્યુશનની ફી કે અમે ભરી દઈએ છીએ ઘરમાં ત્રણ છોકરીઓ છે ત્રણ છોકરીની ફી કઈ રીતે અમે ભરીએ ઘર કઈ રીતે ચલાવીએ વિચાર છે કોઈને પણ વેપારીઓને કેટલી મુશ્કેલી છે છે આજે મેટ્રોના અંદર અમારો ડંડો બિલકુલ ખલાસ થઈ ગયો છે અમારી એંસી ને એવું વર્ષ જૂની પેઢી અત્યારે જીરો પર આવીને ઊભી થઈ ગઈ છે ડંડાના નામે કઈ નથી ના વળતર મળે છે ના રસ્તો મળે છે રસ્તો પણ પૂર્ણ બંધ છે આ દર મહિનાથી ને વળતર પણ બંધ કરી નાખ્યું છે એટલી મુશ્કેલી છે વેપાર કેટલો ઠપ વેપાર બિલકુલ ટેન પર્સન પણ આવીને ઊભો થઈ ગયો છે અમારો એટલા વર્ષો જૂની અમારી પેઢી છે અમારું નામ નીકળી ગયું છે વેપાર એવું ધરાકો માટે